गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आप धोरण चार मा जे तमारी इंग्लिश स्वाध्याय पोथी छे तेमा आज आप अभ्यास करीशू। तो आप त्या शू अभ्यास करी रह्या हता? तो के माय फेमिली एटले के मारो परिवार। तेमा आपणे अहींया स्पेलिंग जोया हता के मधर एटले के माता, फाधर एटले पिता, डॉटर एटले दीकरी, सन एटले दीकरो, आंट एटले काकी, मासी फोई, अंकल एटले काका, मासा फुआ अने ग्रेन्ड मधर एटले दादी। पछी छे ग्रेन्ड फाधर एटले दादा, वाइफ एटले पत्नी, हसबंड एटले पति, सीस्टर एटले बहन, ब्रधर एटले भाई, नेफ्यू एटले भत्रीजो अथवा तो भाणो अने नीज एटले भत्रीजी अथवा तो नाणी। बराबर? तो एना आधारे आपणे अहींया स्पेलिंग पण कम्प्लीट कर्या હતા। પછી આપણે આગળના પેજ ઉપર આપણે શું જોયું હતું? તો કે આગળના પેજ ઉપર આપણે જોયું હતું કે અહીંયા મનોજ દવે છે જે 50 વર્ષના છે અને તે ડોક્ટર છે, અહીંયા મીના દવે છે અને તે 40 એટલે 48 વર્ષના અને ટીચર છે, પછી અહીંયા એનો રાજ એનો દીકરો છે જે પેઇન્ટર છે અને તે 24 વર્ષનો છે, અહીંયા રીચા છે જે સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી છે અને તે 20 વર્ષની છે। તો આના આધારે આપણે જવાબ લખ્યા, એવી જ રીતે આપણે પાછળ આના જ આધારે જવાબ લખવાના છે જે આપણે આગળ જોઈએ। તો શું પ્રશ્ન આપ્યો છે? કે આપેલી માહિતીના આધારે આપેલા પ્રશ્નના ઉત્તર નીચે રાઈટની નિશાની કરો। જો સાચું વાક્ય હોય તો યસમાં કરવાનું અને ખોટું વાક્ય હોય તો નોમાં। તો ચાલો આપણે જોઈએ। ઇઝ મનોજ દવે અ ડોક્ટર? આપણે આગળ જોયું હતું કે મનોજ દવે છે તે ડોક્ટર હતા, એટલે આપણે એમાં રાઈટ કરશું। ઇઝ મીના દવે અ પેઇન્ટર? શું તેની પત્ની મીના દવે છે તે પેઇન્ટર હતી? તો કે ના, એટલે આપણે અહીંયા નો સામે રાઈટ કરશું। પછી છે ઇઝ રાજ અ ટીચર? શું એનો છોકરો રાજ છે તે ટીચર હતો? તો કે ના, તે તો પેઇન્ટર હતો, એટલે એમાં પણ અહીંયા નોમાં આવશે। પછી છે ઇઝ રીચા સ્ટુડન્ટ? તેની છોકરી દવે જે હતો મનોજ દવેની છોકરી રીચા છે તે સ્ટુડન્ટ હતી, તો આપણે અહીંયા રાઈટ કરીશું। પછી છે ઇઝ મીના ધ વાઇફ? શું મીના છે તે પત્ની છે? તો કે યસ, એટલે આપણે યશમાં રાઈટ કરીશું। પછી છે આર રાજ અને રીચા ધ ચિલ્ડ્રન? શું રાજ અને રીચા એ ચિલ્ડ્રન હતા? તો હા, એ છે, એટલે આપણે અહીંયા રાઈટ કરીશું। ઇઝ રીચા 24 યર્સ ઓલ્ડ? રીચા છે તે 24 વર્ષની છે? તો કે ના, એટલે આપણે અહીંયા નોમાં રાઈટ કરીશું। અને મનોજ દવે છે તે 50 વર્ષના છે, તો આપણે જવાબમાં લખીશું યસ, એટલે કે હા। બરોબર? તો આવી રીતે આપણે યસ અને નોમાં જવાબ દેવાના હતા। હવે આપણે નીચે જોઈએ કે આપેલા માહિતીના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો હવે અહીંયા છે ને સંબંધ દર્શાવવાનો છે કે કોણ કેનું દીકરો છે, કોણ કેનું બહેન છે અને કોણ કેનું વાઇફ છે, એના આધારે આપણે અહીંયા જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન શું છે? મનોજ ઇઝ મીનાઝ? મનોજ છે એ મીનાનો શું થાય, હસબન્ડ કે બ્રધર? તો આપણે જોયું હતું કે મનોજ છે એ મીનાનો હસબન્ડ હતો, એટલે આપણે અહીંયા લખીશું હસબન્ડ। બરોબર? પછી આપણે જોઈએ રાજ ઇઝ મનોજ, એટલે કે રાજ છે મનોજનો શું થાય? તો કે દીકરો થાય। શું થાય? દીકરો, તો આપણે અહીં લખીશું સન। પછી છે મીના ઇઝ મનોજ, મીના છે જે ટીચર એ મનોજ ડોક્ટરની શું થાય? તો કે વાઇફ થાય, એટલે આપણે અહીંયા લખીશું વાઇફ। જો વિદ્યાર્થીઓ તમને આ વસ્તુ સમજાય નહીં તો તમે આગળ ચિત્ર છે તેમાં જોઈને પણ આ રીતે જવાબ લખી શકો છો। બરોબર? પછી છે રીચા ઇઝ મીનાઝ, રીચા છે મીનાની શું થાય? તો કે ડોટર થાય, એની દીકરી થાય, એટલે આપણે લખીશું ડોટર। પછી છે રાજ ઇઝ રીચાઝ, તો જોઈએ આપણે રાજ અને રીચા એ બંને એના દીકરો અને દીકરી હતા, એટલે રાજ છે રીચાનું શું થાય? તો કે બ્રધર, એટલે કે ભાઈ થાય છે। પછી છે રીચા ઇઝ રાજ, રીચા છે રાજની શું થાય? તો કે સિસ્ટર, એટલે કે બહેન। બરોબર? તો આવી રીતે અહીંયા વ્યક્તિનો સંબંધ દર્શાવી અને જવાબ લખવાના
છે હવે આપણે અહીંયા નીચે જોઈએ ત્યાં શું આપ્યું છે તો કે ઉદાહરણ પ્રમાણે બંધ બેતા ન હોય તેવા મૂળાક્ષરો પ્રત્યે રોમ કરો તો અહીંયા ઓ આપ્યું છે તો ઓ માં નહીં પણ આપણે સી છે તે બંધ બેસતું નથી એટલે એમાં આપણે રોમ કરેલું હવે અહીંયા એસ છે તો એસ સિવાયનો અક્ષર હોય એમાં આપણે રોમ કરીશું અહીંયા એફ છે તો એફ સિવાયમાં કે એમાં રોમ કરીશું અહીંયા ડી છે તો આપણે બીમાં રોમ કરીશું ખાસ જોજો અહીંયા ડી આપેલો છે એટલે આપણે બીમાં રોમ કરીશું જી છે તો ક્યુમાં રોમ કરીશું હવે આપણે આગળના પેજ ઉપર જોઈએ તો અહીંયા શું છે તો કે એન તો એન સિવાય શું દેખાય તો કે એચ છે એમાં આપણે રોમ કરીશું પછી છે એચ તો આપણે એનમાં રોમ કરીશું કે તો અહીંયા વાયમાં રોમ કરીએ કારણ કે આપણે અહીંયા આપેલ છે તો કેમાં રોમ નહીં કરીએ પછી છે આર તો આપણે એનમાં રોમ કરીશું બરોબર આ જ વસ્તુ તો આપણે આગળ પણ શીખી ગયા છીએ એવી જ રીતે પાછું નીચે રાઉન્ડ કરવાનું છે કે તમે એસ હોય તો એસ ફરતે રાઉન્ડ કરો તો જેવી રીતે આગળ આપણે શીખ્યા એવી જ રીતે અહીંયા એસ ફરતે આપણે રાઉન્ડ કરીશું બરોબર ને તો તમે જોઈ શકો છો કે મેં એસ જેટલા છે એમાં બધા ફરતે રાઉન્ડ કર્યું એવી જ રીતે અહીંયા એફ આપેલ છે તો આપણે એફ ફરતે રાઉન્ડ કરીએ જેટલા પણ આપણને એફ દેખાશે ત્યાં આપણે રાઉન્ડ કરીશું બરોબર પછી છે ડી તો આપણે ડી ફરતે રાઉન્ડ કરીએ પછી જી તો જી ફરતે રાઉન્ડ કરીએ બરોબર એવી જ રીતે હવે પાછળના પેજ ઉપર પણ આપેલું છે ચાલો આપણે એ જોઈએ તો કે પાછળના પેજ ઉપર શું છે તો કે એ પણ રાઉન્ડ કરવાનું જ છે ને તો આપણે એ રાઉન્ડ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો જેથી કરીને તમને આવડી જાય બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું